નમસ્તે મિત્રો, કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. આજથી આપણી ચેનલ પર PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન ઓફ પોલિટી એટલે કે ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા એમના જે પ્રશ્નો પાછલા વર્ષોની અંદર પરીક્ષાની અંદર પૂછાયેલા છે એમના વિશે આપણે ચર્ચા કરતા જઈશું, એમના જવાબ જોઈશું અને એમની સાથેની કેટલાક ડેટા એને પણ આપણે ચકાસતા જઈશું. તો શરૂ કરીએ એ પહેલા જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. કન્ટિન્યુ આપણે આ સિરીઝ હવે શરૂ રાખવાના છીએ, તો એના માટેથી બેલ આઇકનને દબાવી અને ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો જેથી તમને અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આપણી જે સ્લાઇડ છે એમાં જોઈએ તો સર્વપ્રથમ તો પ્રશ્નની બાજુમાં નાનકડું એવું તમને એક ડિસ્ક્રિપ્શન હશે જે તે વર્ષમાં જે તે પેપરમાં કયો પ્રશ્ન પૂછાયો એ તમને દર્શાવે છે. તો પહેલો પ્રશ્ન જે આપણો છે એ જીપીએસસી વર્ગ 1 તથા મુલકી સેવા વર્ગ 1-2 ઓફિસર્સ 2001માં પૂછાયો. તો આ પ્રકારે તમને દરેકે દરેક પ્રશ્નની ડિટેલ્સ મળી રહેશે. તો તમે એના આધારે નક્કી કરી શકો છો કે કયા લેવલની પરીક્ષા હોય તો કયા લેવલના પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો રાષ્ટ્રપતિ બનવા માટેની જે બાબત છે તેમાંની એક બાબત છે કે તે સરકારી કર્મચારી હોવો ન જોઈએ. પરંતુ તમે ધ્યાનથી જુઓ તો જે તમારો ઓપ્શન બી છે તેમાં લખ્યું છે કે સરકારી કર્મચારી હોવો જોઈએ, એટલે આ બાબત આપણા માટે ખોટી બને છે. હા, હવે એમની લાયકાત જોઈએ તો એ છે ભારતના નાગરિક હોવા જોઈએ, વાત સાચી છે. 35 વર્ષથી વધુ ઉંમર હોય તો આ પણ એમની લાયકાતમાં જ છે. અને સંસદ સભ્ય ન હોવા જોઈએ. હવે થોડીક આપણે ડેટા એમના વિશે ચકાસીએ તો ભારતના બંધારણની અંદર ભાગ 5 એમની અંદર આર્ટિકલ 52 ત્યાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ પદ શાના પરથી લાવવામાં આવ્યું છે? તો કે બ્રિટનના બંધારણ પરથી લાવવામાં આવેલું છે. હવે બ્રિટનના બંધારણમાં જે સમ્રાટનું પદ છે એ સમ્રાટના પદને સમકક્ષ આપણું રાષ્ટ્રપતિનું પદ છે. પરંતુ બંને વચ્ચેનો બેઝિક તફાવત એ છે કે રાષ્ટ્રપતિનું પદ જે છે એ વંશ પરંપરાગત છે નહીં, જ્યારે સમ્રાટનું પદ એ વંશ પરંપરાગત છે. બીજી કેટલીક બાબતો જોઈએ તો અનુચ્છેદ 58 મુજબ એમની લાયકાતો નક્કી થયેલી છે. જે આપણે જોઈ એમાં એક વધારે તમારે ઉમેરી દેવાની છે કે એ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમાં હોદ્દાની રૂએ કયું સાચું છે? તો મિત્રો અહીં જે હોદ્દાની રૂએ આપેલું છે તો પીએ પર્સનલ આસિસ્ટન્ટ, એક્સ ઓફિસિયો એટલે કે હોદ્દાની રૂએ જે કોઈ પણ અન્ય જે હોદ્દો છે એના ઉપર બેસી શકતા હોય, ઇન્ચાર્જ અને આમાંનું કશું નહીં. તો એમાં આવશે બી, એક્સ ઓફિસિયો. હવે એમના વિશે જોઈએ તો આ લાયકાત કોને લાગુ પડે છે? તો કે જે આપણે રાષ્ટ્રપતિ જોયા એના પછીનું બીજું એક પદ છે ઉપરાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિને આ ટર્મ્સ લાગુ પડે છે. કે હોદ્દાની રૂએ તે શું હોય છે? તો કે રાજ્યસભા એમના સભાપતિ રહે છે. અને આ બાબતની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે? તો કે આર્ટિકલ 64ની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે. હવે થોડોક ડેટા આપણે ઉપરાષ્ટ્રપતિ વિશે જોઈએ તો કે અમેરિકાના બંધારણ પરથી આ પદની જોગવાઈ લેવામાં આવી છે. અને જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 1950માં એ સમયે આ પદની જોગવાઈ હતી નહીં, જે જોગવાઈ 1952થી કરવામાં આવેલી છે. અને આર્ટિકલ 63 મુજબ, કયા મુજબ? આર્ટિકલ 63 મુજબ આ પદ લાવવામાં આવ્યું છે. અને 64 મુજબ તે રાજ્યસભાના સભાપતિ રહે છે, ત્યાં આ શબ્દનો ઉલ્લેખ છે, એક્સ ઓફિશિયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નાણા પંચ દર ખાલી જગ્યા વર્ષે નિમાય છે? તો નાણા પંચની રચના તમને દરેકને ખ્યાલ છે દર 5 વર્ષે થાય છે. ભાગ 12 આપણા બંધારણનો ભાગ 12 એમનો આર્ટિકલ 280 આ મુજબ રાષ્ટ્રપતિ દર 5 વર્ષે નાણા પંચની નિમણૂક કરે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને જરૂર જણાય તો એ એમની પહેલા પણ નાણા પંચની નિમણૂક કરી શકે છે. હવે બંધારણ મુજબ જે નાણા પંચ છે એમની અંદર એક અધ્યક્ષ હોય છે અને 4 સભ્ય હોય છે. આ જે એક અધ્યક્ષ અને 4 સભ્ય છે એમની આપણું હાલનું જે 15મું નાણા પંચ છે એના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો જે અધ્યક્ષ છે એ છે નંદકિશોર સિંઘ. અધ્યક્ષ કોણ છે? નંદકિશોર
सिंह જ્યારે બાકીના ચાર છે એ ચારની અંદરથી બે સભ્યો જે છે એ મુખ્ય સભ્યો હોય છે કે એમાં એક છે અજય નારાયણ ઝા અને બીજા છે અનુપસિંહ એક છે અજય નારાયણ ઝા એ એન ઝા અને બીજા છે અનુપસિંહ જ્યારે પાર્ટ ટાઈમ સભ્યો જે છે એમની અંદર ડોક્ટર અશોક લાહિરી અને ડોક્ટર રમેશ ચંદ્ર આ બે વ્યક્તિઓ મુખ્ય છે હવે મિત્રો ઘણી વખત તમને શક્તિકાંત દાસનું નામ પણ 15માં નાણાં પંચના સભ્ય તરીકે જોવા મળશે પરંતુ અમે જે ડેટા આપ્યો છે એ નાણાં પંચની વેબસાઇટ પરથી લીધેલો છે એટલે કે એકદમ ઓથેન્ટિક ડેટા છે તો નંદકિશોર સિંહ એ એમના અધ્યક્ષ છે એ એન ઝા અજય નારાયણ ઝા અને અનુપસિંહ એ સભ્યો છે અને પાર્ટ ટાઈમ સભ્યોમાં ડોક્ટર અશોક લાહિરી અને ડોક્ટર રમેશ ચંદ્રનો સમાવેશ થાય છે હવે આપણું આજે 15મું નાણાં પંચ છે એમની રચના 27 નવેમ્બર 2017માં કરી દેવામાં આવેલી જ્યારે એનો અમલ 1 એપ્રિલ 2020થી એટલે મિત્રો તમારા માટે આવનારી જે દરેકે દરેક પરીક્ષાઓ છે ચાહે 1 2 હોય કે 3 લેવલની હોય એમના માટે કરંટ અફેરનો પ્રશ્ન બની શકે છે તો થોડોક ફેક્ચ્યુઅલ ડેટા એમના વિશે આપણે જોઈ લઈએ તો એમની અંદર જે નાણાં પંચ છે એ અર્ધ ન્યાયિક સંસ્થા છે એટલે કે ક્વાસી જ્યુડિશિયલ સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો છે દેશનો જે પ્રથમ નાણાં પંચ છે એ 1951માં સ્થાપિત થયેલું જેમના અધ્યક્ષ હતા કેસી નિયોગી કોણ હતા કેસી નિયોગી અને હાલ જે 1/4/2020થી 15મું નાણાં પંચ આવ્યું તો એની પહેલા જે 14મું નાણાં પંચ હતું એમના અધ્યક્ષ રહી ચૂક્યા છે વાય વી રેડ્ડી એમના અધ્યક્ષ કોણ છે તો કે વાય વી રેડ્ડી અને 15મા નાણાં પંચના પૂછાય તો તમને ખ્યાલ જ છે નંદકિશોર સિંહ અજય નારાયણ ઝા અનુપસિંહ અને પાર્ટ ટાઈમ સભ્યોની અંદર ડોક્ટર અશોક લાહિરી અને ડોક્ટર રમેશ ચંદ્ર સાથે સાથે 15મું નાણાં પંચ એમના જે સચિવ છે એ છે અરવિંદ મહેતા સચિવનું નામ શું છે અરવિંદ મહેતા નેક્સ્ટ પ્રશ્ન છે રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે તો રાજ્યના રાજ્યપાલની જ્યારે નિમણૂક થાય છે તો એમને સોગંદ શપથ લેવડાવવાનું કાર્ય એ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ કરતા હોય છે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે એ કરતા હોય છે તો રાજ્યપાલ માટેની બાબતો આપણે જોઈએ તો આર્ટિકલ 153 મુજબ આ પદની જોગવાઈ કરવામાં આવેલી છે આર્ટિકલ 153 મુજબ અને જે શપથ લેવડાવવામાં આવે છે એ આર્ટિકલ 159 મુજબ લેવડાવવામાં આવે છે હવે એક બાબત એ પણ ખાસ ધ્યાનમાં રાખો કે રાજ્યપાલને લગતો બંધારણીય સુધારો એ છે 7મો બંધારણીય સુધારો 1956 આ બંધારણીય સુધારા અંતર્ગત ત્યાં એવું જાહેર કરવામાં આવ્યું કે એક જ વ્યક્તિ એટલે કે એક રાજ્યપાલ બે અથવા વધુ રાજ્યો માટે નિમણૂક થઈ શકે છે અને એ આધારે જ આનંદી બહેન જે છે એમની નિમણૂક પણ થયેલી છે તો 7મો બંધારણીય સુધારો એ આપણે ખાસ યાદ રાખવાનો કે રાજ્યપાલની નિમણૂક જે છે એ બે કે બેથી વધુ રાજ્યો માટે જે કરવામાં આવે છે એ જોગવાઈ કયા અંતર્ગત આવી છે તો કે 7મો બંધારણીય સુધારો 1956 અંતર્ગત નેક્સ્ટ પ્રશ્ન છે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે તો જિલ્લા પ્રમુખ એ જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ હોય છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક નીચેના પૈકી એક કરે છે કોણ કરે છે તો તમને ખ્યાલ છે ભારતના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે હવે અહીં જે જસ્ટિસની નિમણૂક છે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક એ થોડી રસપ્રદ બાબત છે જોઈએ આપણે શું રસપ્રદ છે તો કે 1982ની અંદર ફર્સ્ટ જજીસ કેસ આવ્યો જેમની અંદર મંત્રણા શબ્દ જે ઉલ્લેખ કરેલો હતો કે રાષ્ટ્રપતિ જે છે એ ન્યાયાધીશની નિમણૂક માટે મંત્રણા કરશે તો મંત્રણા શબ્દનો અર્થઘટન એ અલગ અલગ સમયે અલગ અલગ કરવામાં આવ્યું એટલે 1982માં ફર્સ્ટ જજીસ કેસ 1993માં સેકન્ડ જજીસ કેસ આવ્યો એ પછી 1998માં થર્ડ જજીસ કેસ આવ્યો ત્યારે એમનો નિકાલ લાવવામાં આવ્યો હવે આ જે થર્ડ જજીસ કેસ છે એમના અંતર્ગત એવી જોગવાઈ થઈ કે મુખ્ય ન્યાયાધીશ અને 4 અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ એમની સલાહ લેવામાં આવશે અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને ઓળખવામાં આવી છે કોલેજિયમ પદ્ધતિ તરીકે જે હાલ કરંટનો ટોપિક હતો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો તો આ કોલેજિયમ પદ્ધતિ એટલે શું તો કે થર્ડ જજીસ કેસ 1998ના આધારે એક મુખ્ય ન્યાયાધીશ કે જે આજે સત્તા ઉપર કે હોદ્દા ઉપર શરૂ હોય છે એ મુખ્ય ન્યાયાધીશ
અને એમના પછીના જે અન્ય ન્યાયાધીશો છે તેમાં ચાર વરિષ્ઠ ન્યાયાધીશ એમ આ પાંચ વ્યક્તિઓનું જૂથ જેને કોલેજિયમ તરીકે ઓળખાય છે અને આ કોલેજિયમ પોતે સલાહ જે છે એ સલાહ કાયદા મંત્રાલયને આપે છે એટલે શરૂઆતનો જે પદ્ધતિ હતી તેમાં રાષ્ટ્રપતિ સાથે સીધી મંત્રણા થતી પરંતુ અહીં એ મંત્રણાને રદ કરવામાં આવી અને નવો એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો જેમાં કોલેજિયમ સિસ્ટમ અંતર્ગત જે સૂચના છે સલાહ છે કે હવે નેક્સ્ટ મુખ્ય ન્યાયાધીશ છે એ કયા રહેશે કોની નિમણૂક કરવી તો એ સલાહ કાયદા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ લોને આપવામાં આવે છે અને ત્યાંથી આ સલાહ રાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે અને રાષ્ટ્રપતિ એમના આધારે નિમણૂક કરે છે એટલે આ છે આપણી કોલેજિયમ સિસ્ટમ એટલે મેન્સ માટે પણ કોલેજિયમ સિસ્ટમ એ મહત્વનો પ્રશ્ન બની રહે છે તો જેઓને જીપીએસસી 1-2 ની મેન્સ આવવાની છે એ મિત્રો ખાસ કોલેજિયમ સિસ્ટમને પણ એકવાર રીડ કરી જાય રાજ્ય બંધારણને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે તો રાજ્ય સરકારને બંધારણની એ કલમ છે 40મી કલમ જેમના અંતર્ગત પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવી છે અને આ જે કલમ છે એ ગાંધીજીના કહેવાથી ઉમેરવામાં આવેલી હવે ડેટાની ચકાસણી કરીએ આપણે તો ભાગ 4 ની અંદર જે 36-51મો અનુચ્છેદ આપેલા છે જેને આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ડીપીએસપી એમના તરીકે ઓળખીએ છીએ શાના પરથી લાવવામાં આવ્યા છે તો કે આયર્લેન્ડના બંધારણ પરથી એ લાવવામાં આવેલા છે અને લાવવા માટે ભલામણ કોણે કરી હતી તો તેજ બહાદુર સપ્રુ સમિતિ એમની ભલામણથી તેને દાખલ કરવામાં આવેલા છે હવે આ જે ડીપીએસપી છે એના માટે ડોક્ટર બી આર આંબેડકર એમણે બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહ્યું અને ગ્રેનવિલ ઓસ્ટિન એમણે આ જે ડીપીએસપી છે અને આપણા ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકાર એમને બંધારણના મૂળ આત્મા તરીકે ઓળખાવ્યા છે તો બે વ્યક્તિઓ અને ત્રીજી તેજ બહાદુર સપ્રુ આ ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખો કે તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી આયર્લેન્ડ પરથી લેવાયું છે આંબેડકરે એમને વિશિષ્ટ લક્ષણ કહ્યું અને ગ્રેનવિલ ઓસ્ટિન એમને ડીપીએસપી અને એફઆર ફંડામેન્ટલ રાઇટ્સ એમને બંધારણના મૂળ આત્મા તરીકે ઓળખાવ્યા છે નેક્સ્ટ પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ જાણીતું હતું તો સ્થાનિક સ્વરાજના પિતા તરીકે લોર્ડ રિપન એ જાણીતા હતા હવે સ્થાનિક સ્વરાજની બાબતની ચર્ચા કરીએ તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એ પંચાયતી રાજ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે એ પછી ભારતીય બંધારણની જે શરૂઆત છે તો એ આપણે 1773થી કરતા હોઈએ છીએ પરંતુ એકચ્યુઅલમાં 1726ની અંદર જે ચાર્ટર એક્ટ લાવવામાં આવ્યો એમની અંદર મોટાભાગે જ્યુડિશિયલ રિફોર્મ્સ કરવામાં આવ્યા પરંતુ એમની સાથે સાથે મદ્રાસ મુંબઈ અને કલકત્તા આ પ્રેસિડેન્સીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાની જોગવાઈ પણ કરવામાં આવી પરંતુ એ જોગવાઈ માત્ર કાગળ પર રહી ગઈ અને અમલી ક્યારે બની 1793માં એ અમલી બની હતી તો ઘણો લાંબો સમય એમની વચ્ચે પસાર થયેલો અને આ જોગવાઈ અનુસાર એક મેયર અને 9 સભ્યો જે બંધારણ હતું મ્યુનિસિપલ કોર્પોરેશનનું એ કયા પ્રકારનું હતું તો કે એક મેયર હતા અને 9 સભ્યો રહેતા હવે જ્યારે અહીં પદ્ધતિ એવી હતી કે દર વર્ષે મેયરની ચૂંટણી થતી અને એક વર્ષના કાર્યકાળ માટે મેયર પોતાની સત્તા ઉપર રહેતા હતા હાલ તમને ખ્યાલ હોય તો 2.5 વર્ષનો કાર્યકાળ એમનો હોય છે પરંતુ 1726નો ચાર્ટર એક્ટ મુજબ 1 વર્ષનો કાર્યકાળ નક્કી કરવામાં આવેલો અને જ્યારે મેયર પોતાના પદ પરથી રિટાયર થાય છે ત્યારે એ પોતે જ બાકી રહેલા 9 સભ્યોમાંથી મેયરની નિમણૂક કરતા જાય છે 1822ની અંદર લોર્ડ રિપન એમના દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવેલા એટલે લોર્ડ રિપનને આપણે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન છે મંડલ પંચનો અહેવાલ ખાલી જગ્યાને લગતો છે તો મંડલ પંચ જે છે એમનો અહેવાલ પછાત વર્ગને લગતો છે જે આપણે એસીબીસી કે ઓબીસી તરીકે ઓળખીએ છીએ તો એમના વિશે ચર્ચા કરીએ તો 1 જાન્યુઆરી 1979 મોરારજી દેસાઈની જનતા સરકાર તો એ મોરારજી દેસાઈ દ્વારા એમની નિમણૂક થઈ છે કરવામાં આવી હતી
અને આજે પંચ છે એમણે પોતાનો રિપોર્ટ તૈયાર કરતી વખતે 11 સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઇન્ડિકેટરો નો ઉપયોગ કરેલો શાના માટે તો કે પછાતપણ કોને કહેવાય એ નક્કી કરવા માટે કેટલા ઇન્ડિકેટર્સ હતા 11 ઇન્ડિકેટર્સ અને આજે એમણે રિપોર્ટ તૈયાર કર્યો એ રિપોર્ટ્સને આધારે 27% જેટલું રિઝર્વેશન એ ઓબીસી માટે લાગુ કરવામાં આવ્યું મંડળ પંચના અહેવાલને આધારે 27% જેટલું રિઝર્વેશન ઓબીસી માટે લાગુ કરવામાં આવ્યું અને એસસી એસટી ઓબીસી કુલ મળી અને કેટલું કરવામાં આવ્યું છે એ 49% પરંતુ અમુક રાજ્યોમાં અત્યારે એમનો રેશિયો અલગ અલગ છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં જે રાષ્ટ્રધ્વજ છે એનો લીલો રંગ એ શાનું પ્રતીક છે તો જે લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતીક છે તો કેસરી રંગ એ સુરવીરતાનું પ્રતીક છે ત્યાગનું પ્રતીક છે જ્યારે સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે આપણા રાષ્ટ્રધ્વજની અંદર જે ત્રણ રંગ છે તો એ કોઈ ને કોઈ પ્રતીક સ્વરૂપે છે તો કે કેસરી રંગ સુરવીરતા અને ત્યાગનું સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ એ સમૃદ્ધિનું બંધારણનો આર્ટિકલ 19(1)(a) એમના અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ દેશના નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકારની જોગવાઈ ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ કરવામાં આવી છે 2002ની અંદર ભારતીય ધ્વજ સંહિતા લાવવામાં આવી જે અંતર્ગત દેશના દરેકે દરેક નાગરિકને આ અધિકાર આપવામાં આવ્યો આ ઉપરાંત જ્યારે દેશની અંદર રાષ્ટ્રીય શોકની પરિસ્થિતિ હોય છે ત્યારે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવતો રાખવામાં આવે છે કટોકટી વખતે પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકતો હોય છે બાકી જે સરકારી કચેરીઓ છે એમના ઉપર રાષ્ટ્રધ્વજને ફરકતો રાખવાની છૂટ આપવામાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી તો જવાબ તમને ખ્યાલ છે પરંતુ જો હું એમ કહું કે એમનું નામ સ્વરૂપ કુમારી નહેરુ હતું તો કદાચ તમારા માટે એ નવું હોઈ શકે તો આપણા જે સ્વરૂપ કુમારી નહેરુ એ જ આપણા વિજયા લક્ષ્મી પંડિત જે આપણા દેશના પ્રથમ સ્ત્રી રાજદૂત હતા આ ઉપરાંત એમની ચર્ચા કરીએ તો યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સમાં 1946-1948 દરમિયાન જે ઇન્ડિયન ડેલિગેશન હતું એમણે લીડ કરેલું 1947-1949 દરમિયાન મોસ્કો ખાતે એ એમ્બેસેડર રહ્યા એટલે કે રાજદૂત રહ્યા એ પછી 1949-51 દરમિયાન વોશિંગ્ટન અને મેક્સિકો ખાતે પણ એમણે રાજદૂત તરીકેની સેવાઓ આપી હતી એમના ભાઈનું નામ તમને ખ્યાલ છે જવાહરલાલ નહેરુ પિતાનું નામ ખ્યાલ છે મોતીલાલ નહેરુ કમેન્ટ કરીને તમારે એમની માતાનું નામ જણાવવાનું છે અને માતાનું નામ શોધતી વખતે કન્ફ્યુઝ નહીં થતા કારણ કે અહીં જે વિજયાલક્ષ્મી પંડિત છે એનું નામ સ્વરૂપ કુમારી નહેરુ છે અને જો માતાનું નામ તમને મળશે તો કદાચ એમની સાથે કન્ફ્યુઝન થવાના ચાન્સ વધુ છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી તો લોર્ડ કોર્નવોલિસ એમને અદાલત સ્થાપવાનું માન જાય છે ન્યાયિક સુધારાઓ પણ એમણે કરેલા હતા જે અંતર્ગત 1787માં એ જિલ્લા કલેક્ટરોને દીવાની અદાલતના દીવાની ન્યાયાધીશ તરીકેની સત્તાઓ સોંપે છે એ ઉપરાંત ફોજદારી કેસોની અંદર પણ અમુક મર્યાદામાં રહીને ફોજદારી દાવાઓના નિકાલ કરવા માટેની સત્તા પણ એ સોંપે છે અને આ દરેકે દરેક જે પ્રોસિજર છે એને 1793 સુધીમાં એક અંતિમ સ્વરૂપ આપી અને કોડ સ્વરૂપે જાહેર કરે છે જેને આપણે કોર્નવોલિસ કોડ તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત કોર્નવોલિસ દ્વારા પોલીસ વ્યવસ્થાઓમાં પણ સુધારા કરવામાં આવ્યા જે અંતર્ગત ચોરોને પકડવા માટે ખાસ ઇનામની રકમો જાહેર કરવામાં આવી અને પોલીસ પ્રશાસન પોતાની જે ફરજ છે એ સરળતાથી નિભાવે ઈમાનદારીથી નિભાવે એ માટે એમના પગાર વધારાઓ પણ કોર્નવોલિસ દ્વારા કરવામાં આવેલા આ ઉપરાંત કોર્નવોલિસના નામે સૌથી મહત્વની એવી જે કર વ્યવસ્થા છે એવી કાયમી જમાબંધી પદ્ધતિ એ પણ એમના નામે બોલાય છે અને એ કાયમી જમાબંધી પદ્ધતિ 1793માં જ લાગુ કરવામાં આવી હતી જે બીજું નામ છે ઇસ્તમરારી પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે તો ઇસ્તમરારી પદ્ધતિના નામે પણ એ ઓળખાતી હતી ઘણી વખત તમને ઇસ્તમરારી વ્યવસ્થા શબ્દનો ઉલ્લેખ પણ જોવા મળશે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી તો મિત્રો આ જે પ્રશ્ન છે એ
अलग अलग पेपरों में पूछायो जेमां नोंधणी निरीक्षकनो प्रश्नपत्र एक 2002 मां अने जीपीएससी अकाउंटंट ऑफिसर अने कमर्शियल टैक्स ऑफिसर क्लास 2 2017 नी अंदर, परंतु जवाब जे छे ए अहीं कंईक अलग छे। એકચ્યુઅલમાં નીચે તમે સૂચના જુઓ તો ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી ઓક્ટોબર 1951 થી માર્ચ વચ્ચે 1952, હવે એકચ્યુઅલમાં આ જે ચૂંટણીઓ છે એની શરૂઆત 25 ઓક્ટોબરથી થઈ અને પૂરી ક્યારે થઈ તો કે 21 ફેબ્રુઆરીના રોજ એ પૂરી થઈ। તો અહીં 1952 અને 1951 આવા બે જવાબ આપણા તૈયાર થાય છે। એટલે આવા સમયે જે તે બોડી છે એ બોડી દ્વારા ક્યાં તો એ પ્રશ્નને રદ કરવામાં આવતો હોય છે અને ક્યાં તો પછી એમને માર્ક્સ આપી દેવામાં આવતો હોય છે। અહીં જે પ્રથમ ચૂંટણી થઈ એમની અંદર 489 સીટો હતી એ સમયે, તેમાંથી 364 સીટ INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે આજની કોંગ્રેસ પાર્ટી છે, એમણે બહુમત મેળવેલો। અને તમને ખ્યાલ જ છે કે પ્રથમ વડાપ્રધાન કોણ બનેલા? રાઈટ, જવાહરલાલ નહેરુ। નેક્સ્ટ પ્રશ્ન છે, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ઉત્તર પ્રદેશ એ સૌથી વધારે બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે અને એ બેઠકો છે 80, જ્યારે મહારાષ્ટ્ર એમની બેઠકો કેટલી છે તો કે 48 બેઠક છે, મધ્યપ્રદેશ એમની બેઠક કેટલી છે તો કે 29 બેઠકો છે અને બિહારની બેઠકો 39 છે, જ્યારે આપણું ગર્વું ગુજરાત એ ગુજરાતની બેઠકો છે 26। તો લોકસભાની સીટોમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ ધરાવે છે, ગુજરાત 26 ધરાવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એમની નિમણૂક નીચેના પૈકી એક દ્વારા કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે? તો એ નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા। હવે ચૂંટણી કમિશનર છે તો રાઈટ આપણને લાઈટ થાય ચૂંટણી પંચ વિશે, તો આર્ટિકલ 324 એમનો પેટા અનુચ્છેદ 1, આર્ટિકલ 324 1, એ મુજબ ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે। અને આપણું ચૂંટણી પંચ ક્યારે અમલમાં આવ્યું તો કે 25 જાન્યુઆરી 1950 રોજ એની સ્થાપના થઈ અને 2011 થી, એટલા માટે જ આજે દિવસ છે એને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ। હવે અનુચ્છેદ 324-2 ની વાત કરીએ તો 324-2 મુજબ બંધારણ એનું કેવું છે તો કે એક મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે અને એમની સાથે બે અન્ય સહાયક ચૂંટણી કમિશનરો રહેશે। હવે આ જે જોગવાઈ છે એમાં 1950 થી લઈને 1989 સુધી, 1950 થી 1989 સુધી એક જ ચૂંટણી કમિશનર, એક જ સભ્ય એવી જોગવાઈ હતી, પરંતુ 61મો સુધારો લાવવામાં આવ્યો 1959ની અંદર, અને સોરી 1989ની અંદર, અને ત્યાં બે અન્ય ચૂંટણી કમિશનરોની જોગવાઈ કરવામાં આવી। તેઓનો કાર્યકાળ કેટલો હોય છે તો કે 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે વહેલા પૂરું થાય તે। મિત્રો, બંધારણની એક ખાસિયત છે, ઘણી વખત તમને સીધો ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછાતો હોય છે કે રાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર કેટલી છે, કે રાષ્ટ્રપતિને નિવૃત્તિની ઉંમર કેટલી છે, વડાપ્રધાન બનવા માટેની ઉંમર કેટલી, વડાપ્રધાનની નિવૃત્તિની ઉંમર કેટલી। તો એટલું યાદ રાખજો કે બંધારણની અંદર જેની આવવાની ઉંમર લખી છે એની જવાની ઉંમર લખી નથી, અને જેની જવાની ઉંમર લખી છે તેની આવવાની ઉંમર નથી લખી। એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરની જવાની ઉંમર છે 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, બેમાંથી જે પહેલા પતે તે, પરંતુ ચૂંટણી કમિશનર બનવા માટેની ન્યૂનતમ ઉંમર કેટલી તો એની જોગવાઈ તમને જોવા મળશે નહીં। 35 વર્ષની ઉંમરે રાષ્ટ્રપતિ બની શકાય છે, પરંતુ રાષ્ટ્રપતિ ક્યાં સુધી બની શકાય છે તો એવી કોઈ ઉંમરની પાબંદી એમાં આપવામાં આવી નથી। તો મિત્રો, હાલના આપણા જે ચૂંટણી કમિશનરો છે એમાં સુનિલ અરોરા એ મુખ્ય ચૂંટણી કમિશનર છે, અશોક લવાસા અને સુનિલ ચંદ્ર એ બે અન્ય ચૂંટણી કમિશનરો છે। તો આ સેશન તમને કેવો લાગ્યો એ નીચે જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવશો, અને આવી જ રીતે કન્ટિન્યુ આપણી સિરીઝ શરૂ રહેશે અને આવી જ ડિટેલ સાથે તમને પ્રશ્નોની ચર્ચાઓ પૂરી પાડીશું।